દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવાય છે ત્યારે બાપુની જન્મદિનની ઉજવણીના ભાગરૂપે ઠેર ઠેર સર્વધર્મ પ્રાર્થના સભા, સફાઈ અભિયાન, બાપુના વિચારોનું વાંચન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી યોજવામાં આવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી ભારત સહિત સમગ્ર ગુજરાતમાં ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા જુબેલી બાગ ખાતે આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મેયર, મ્યુનિસિપલ કમિશનર, સાંસદ, મંત્રી, ધારાસભ્યો, ભાજપ તથા કોંગ્રેસના આગેવાનોએ ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરીને ગાંધીજીના વિચારધારાને યાદ કરી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 150મી જન્મજયંતી, દર વખતની જેમ 2 ઓક્ટોબરના દિવસે ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમ દ્વારા પુષ્પાંજલિના કાર્યક્રમ કરવામાં આવે છે, પણ આ વર્ષે 150મી જન્મજયંતી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અને પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે. તાજેતરમાં જ નરેન્દ્રભાઈ રાજકોટ આવીને ગયા અને એણે ગાંધીજી એ રાજકોટમાં ક્યાં છે, હવે ખરા અર્થમાં ગાંધીજી રાજકોટમાં આવ્યા છે એવી પ્રતીતિ. આપણે આલ્ફેડ હાઈસ્કૂલમાં રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી એક ઇન્ટરનેશનલ કક્ષાનું મ્યુઝિયમ બનાવ્યું છે, જ્યાં ગાંધીજીના જીવનથી મૃત્યુથી માંડીને અભ્યાસથી માંડી એની લગ્ન જીવનની કારકિર્દી, આ તમામ એક અનુભૂતિ એ આપણને ત્યાં જોવા મળશે. તો ગાંધીજીના વિચારોમાંથી આ રાજકોટના યુવાનો, આવતું જનરેશન એમાંથી શીખેને આપણું રાજકોટ એ સ્વચ્છ રાજકોટ રહીએ, જે સ્વચ્છતાના ગાંધીજી આગ્રહી હતા એને પૂરા અર્થમાં પાલન કરે એવા આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના. રાજકોટના જોઈએ કોર્પોરેશન દ્વારા ઘણા બધા ગાંધીજીના વિચારો દ્વારા અનેક કાર્યક્રમો પણ થતા હોય છે, ત્યારે જે એનો જે સ્વચ્છતાનો જે છે કે સ્વચ્છતા હોવી જોઈએ એ વિચારો હું રજૂ કરું છું અને લોકો સુધી પણ પહોંચાડું છું કે જો રાજકોટ સ્વચ્છ બનશે તો સૌનું આરોગ્ય અને એ લોકોની બધી રીતે પ્રગતિ થશે. મહાત્મા ગાંધી આ દેશના નહીં સમગ્ર વિશ્વની એક મહાન વિભૂતિ તરીકે, અને એમાંય ખાસ કરીને આપણા સૌનું ગૌરવ એ વાતનું છે કે મહાત્મા ગાંધીનો જન્મ સૌરાષ્ટ્રમાં પોરબંદર ખાતે થયો હતો અને એનું શિક્ષણ કાર્ય જે થયું એ રાજકોટમાં હતું, અને આજે 150મી જન્મજયંતીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એક સંદેશો આપ્યો છે કે મહાત્મા ગાંધીને સૌથી પ્રિયમાં પ્રિય કોઈ વસ્તુ હોય તો એ સ્વચ્છતા હતી. પૂજ્ય ગાંધીજીના 150મી જન્મજયંતીનું જ્યારે આજે ઉજવણી થઈ રહ્યું છે આખા ભારત વર્ષમાં, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આલ્ફ્રેડ હાઈસ્કૂલથી એક પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા અત્યારે જુબિલીમાં પણ પૂજ્ય ગાંધીજીને ફૂલહાર અને અન્ય તમામ કાર્યક્રમો પણ સાથે સાથે થાય છે. પૂજ્ય ગાંધીજીનું મુખ્ય નેમ હતું કે કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ અને પ્રભાત ફેરી અને અન્ય તમામ કાર્યક્રમો થકી તમામ લોકોના મનમાં રાષ્ટ્ર માટે કંઈ ના કંઈ કર્તવ્ય કરવાનું જાગના ભાવે અને લોકો પોતે પોતાની રીતે જે છે સ્વચ્છતા હોય, અન્ય તમામ બાબતો હોય, ગાંધીજીના જે વિચારધારા છે, જે આદર્શો છે, એ મૂલ્યોને પ્રતિબંધ કરે, મૂર્તિબંધ કરે એના માટે આ તમામ કન્સ્ટ્રક્ટિવ પ્રોગ્રામ્સ ખૂબ જ અગત્યનું છે. અને એક મહાત્મા ગાંધીજીના જે સ્વપ્નનું ભારત હતું એ સ્વપ્નનું ભારતને સાકાર કરવા માટે આ તમામ કાર્યક્રમો થકી લોકોને મેસેજ મળે, લોકો અવેર થાય અને ભવિષ્યમાં ખૂબ સરસ એક જે છે એ સ્વચ્છતા અને અન્ય તમામ બાબતોમાં લોકોનું જાગૃતિ કેળવાય એટલા માટે આ કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે. તેમજ લાયન્સ ક્લબ મિડ ટાઉન અને વિનુભાઈ જસદણવાલા દ્વારા રાષ્ટ્રીય શાળા ખાતે એક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવી પેઢીને ગાંધીજીના મૂલ્યો વિચારોની માહિતી મળે તે માટે શહેરની તમામ સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે ગાંધીજી સાથે સંકળાયેલ વિવિધ વિષયો પર વક્તૃત્વ આપવામાં આવ્યું હતું. ગાંધીજીના વિચારો, એમના મૂલ્યો જીવંત રહે વિદ્યાર્થીઓમાં અને યુવાનોમાં એ માટે રાષ્ટ્રીય શાળામાં આ જ જગ્યાએ અમે 2 ઓક્ટોબરે દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ. છેલ્લા 4 વર્ષમાં સૌથી મોટા ગાંધીજીના ચશ્મા અમે ઘઉંથી બનાવેલા એક, જ્યારે ગાંધીજી આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તેના ક્લાસમાં એક ઇન્સ્પેક્ટર મિસ્ટર ગેલિસ આવ્યા હતા. તેમને બાળકોને 5 સ્પેલિંગ્સ લખવા આપ્યા હતા, તેમાંથી ગાંધીજીને એક વર્ડ કેટલ. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને પોસ્ટ વિભાગના સહયોગથી ગાંધીમાં હીરો વિષય પર
ફિલાટેલિક એક્ઝિબિશનની સ્કૂલ કોલેજમાં 500 જેટલા વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. આ પ્રદર્શનમાં કુલ 10,000 ટિકિટ રાખવામાં આવી હતી, જેમાં 5 કરોડની 4 ટિકિટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ એક્ઝિબિશન ઉદઘાટન યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રોફેસર નીલાંબરી દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ મહાત્મા ગાંધીજીને 150 વર્ષ એમના પૂર્ણ થતા હોય એટલે આ જન્મ જયંતિ એમની ઉજવવાના હેતુસર યુનિવર્સિટીના ફાર્મસી ડિપાર્ટમેન્ટ, કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ આ ત્રણેયના એક સંયુક્ત ઉપક્રમે આ ઉજવણી નિમિત્તે એક એક્ઝિબિશનની વ્યવસ્થા કરેલી છે. આ ગોઠવણીની અંદર જે જૂના જમાનાની બધી ટિકિટ્સ હોય અને એ આઝાદી પહેલાંની પણ ઘણી બધી પોસ્ટલ ટિકિટો, જૂના બધા રાજા રજવાડાઓની વખતની ટિકિટો, તેમના ફોટોગ્રાફ્સ, ગાંધીજીના પોતાના જીવનના ફોટોગ્રાફ્સ, બધા સાથેની મુલાકાતના ફોટોગ્રાફ્સ, આ બધી જ વસ્તુઓ આ એક્ઝિબિશનની અંદર ગોઠવવામાં આવી છે. આ આશય એ છે કે વિદ્યાર્થીઓ આ એક્ઝિબિશનનો લાભ લઈ શકે અને જૂના જમાનાની અંદર કઈ પ્રકારની ટિકિટો હતી, એનું શું મહત્ત્વ હતું, કઈ રીતેનું આખું ચલણ હતું, એ બધી માહિતી વિદ્યાર્થીઓને મળી શકે અને પોસ્ટ છે એ કઈ રીતે વર્ક કરે છે ઇન્ડિયામાં, આ બધું જ વિદ્યાર્થીઓ સમજી શકે એ હેતુથી આ એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું. સવારે 10 વાગે આજે માનનીય કુલપતિશ્રી મેડમ ડૉક્ટર નીલાંબરીબેન દવે અને ઇન્ડિયન પોસ્ટલ સર્વિસમાં જે રાજકોટ મેઇન ઓફિસમાં ઇન્સ્પેક્ટર તરીકે જે ફરજ બજાવે છે એ શ્રી જસાણી સાહેબ, એ બંનેના હાથે આજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ એક્ઝિબિશનને ખુલ્લું મુકાયેલું હતું. ભવનોના અને અમુક સ્કૂલમાંથી પણ વિદ્યાર્થીઓએ આ એક્ઝિબિશન નિહાળવા માટે ભાગ લીધો હતો એટલે અત્યાર સુધીમાં લગભગ 500 થી 550 વિદ્યાર્થીઓએ આ એક્ઝિબિશનનો લાભ લીધો છે અને હજુ બીજા 300-400 વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા અથવા તો એનાથી પણ વધારે આ એક્ઝિબિશનની અંદર ભાગ લે તેવી પૂરેપૂરી શક્યતા છે. દરેક ભવનમાં અને અલગ અલગ ઘણી બધી સ્કૂલમાં અમે લેખિતમાં આ બાબતે જાણ કરેલી છે અને જેને કારણે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ મોટા ભાગે આ એક્ઝિબિશનનો લાભ લઈ શકે તેવો એક હેતુથી આ ગોઠવણી કરવામાં આવેલ છે. આ ઉપરાંત જય જવાન જય કિસાનનો અદ્ભુત નારો આપીને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે સમગ્ર દેશને એક સૂત્રતાના તાંતરે બાંધનારા ભારતના બીજા વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ સહિતના આગેવાનોએ સ્વર્ગસ્થ પંડિતજીને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવન કાર્યોને યાદ કર્યા હતા. લાલ બહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ અને મહાત્મા ગાંધી આજે 2 ઓક્ટોબરના અનેક કાર્યક્રમો મહાકોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે અને રાજકોટ કોર્પોરેશન દ્વારા આજે બાળકોની પણ એક વિશાળ રેલી યોજવામાં આવી હતી અને સ્વચ્છતા ઉપર જે ગાંધીજીનો સંદેશ હતો એ પણ સમાજ સુધી પહોંચાડવાના અનેક બાળકો દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ છે. મોરબીમાં ગાંધી જયંતિ નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને વહીવટીતંત્ર દ્વારા વિશાળ રેલીનું આયોજન કરી ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાનગી શાળાઓના અને સરકારી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો રેલીમાં જોડાયા હતા અને મોરબીના ત્રિકોણ બાગમાં ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ આપી સર્વધર્મ સભા યોજાઈ હતી, જેમાં ગાંધીજીને ગમતા ગીતોનું ગુંજન કરવામાં આવ્યું હતું. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નાનકડા ગામ વઢવાણમાં શિક્ષણ મેળવવામાં ખૂબ મુશ્કેલી પડતી હતી ત્યારે ગાંધીજી દ્વારા વઢવાણ જોરાવરનગરની મધ્યે ધર્મશાળાની સ્થાપના કરવામાં આવી હતી, છતાં તંત્રની બેદરકારીના અભાવે આ શાળા હાલમાં નિમ્ન વિકસિત સ્વરૂપે છે. તો સત્વરે આ સ્કૂલ વધુ ને વધુ વિકસિત થાય તો સુરેન્દ્રનગર જિલ્લાના અને આજુબાજુના ગામ વઢવાણ અને જોરાવરનગર એમ બંને ગામોના વિદ્યાર્થીઓને લાભ લઈ શકે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે.
दामनगर शहर ने ZM अजमेरा गर्ल्स हाई स्कूल ने विद्यार्थिनियों तथा सहजानंद एजुकेशन गुरुकुल ना छात्रों द्वारा गांधीजी ना आदर्शों ने अनुचरवाना संदेश साथे रैली योजाई हती अने विद्यार्थियों द्वारा साइकल रैली में सादगी सत्य प्रेम अने करुणा ना हृदयस्पर्शी सूत्रों साथे समाज ने संदेशों पाठव्यो हतो। तेमज जोड़िया तालुकानी हडियाणा तालुका शाळा तथा हडियाणा कन्या शाळामां शाळानी विद्यार्थिनी बहनों द्वारा एक प्रभात फेरीनुं आयोजन करवामां आव्युं हतुं। त्यारबाद गामना जाहेर स्थळोनी सफाई करवामां आवी हती। कार्यक्रमना अंते शाळाना शिक्षकों अने विद्यार्थिनीओ द्वारा गांधीजीना प्रिय भजनो तथा गीतो गावामां आव्या हता। તારીખ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ધોળિયા તાલુકાના હડિયાણા ગામ ખાતે આજે હડિયાણા કન્યા શાળા તથા હડિયાણા કુમાર શાળા અન્ય શાળાઓ દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરી સ્થળોની સાફસફાઈ કરી ગાંધીજીના વિચારોનો ગામમાં પ્રચાર થાય એ હેતુથી પ્રવૃત્તિ કરેલ। એ ઉપરાંત આજે શાળાની અંદર સર્વધર્મ પ્રાર્થના દ્વારા પણ ગાંધીજીના વિચારો રજૂ કરવામાં આવેલા। ઉપરાંત શાળાના શિક્ષકો દ્વારા આજે વિદ્યાર્થીઓ સમક્ષ ગાંધીજીના વિચારોનું વાંચન કાર્યક્રમના અંતે ગાંધીજીના પ્રિય એવા ભજનો અને ગીતો શાળા પરિવાર દ્વારા ગાવામાં આવેલ અને એ દ્વારા વિદ્યાર્થીઓમાં ગાંધીજીના વિચારોનો પ્રચાર પ્રસાર કરેલો અને આ રીતે અમે આજે અમારી શાળાની અંદર ગાંધીજીની જન્મજયંતિ ખૂબ ભવ્ય અને ધામધૂમથી ઉજવી હતી। ઉપરાંત સંતરામપુરમાં ગાંધી જયંતિ નિમિત્તે સેન્ટ મેરી સ્કૂલ દ્વારા તેના વિવિધ વેશભૂષાના બાળકોને તૈયાર કરી તથા એક વિદ્યાર્થીને ગાંધીજી બનાવી વિવિધ જાહેર માર્ગ ઉપર રેલી કાઢવામાં આવી હતી। આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા મહાત્મા ગાંધીજી અમર રહોના ગગનચુંબી નારાઓ બોલાવી સમગ્ર નગરમાં ગાંધીજીની અહિંસાની ચળવળની યાદ તાજી કરાવી હતી, જેમાં સિગારેટ બીડી છે સ્વર્ગની સીડી, નશો છે નાશનું મૂળ, નશો છોડો વ્યસન મુક્તિ અપનાવો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા જેવા સૂત્રોના વિવિધ બેનરો લગાવી રેલી નીકળી હતી। આપણે જાણીએ છીએ કે ગાંધીજી સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા, એમણે સ્વચ્છતાને ખૂબ મહત્વ આપ્યું હતું, તો એ જ વસ્તુ બાળકો પણ શીખે, બાળકોમાં પણ સ્વચ્છતાનો પાઠ શીખવા મળે એ માટે અમે અમારી સ્કૂલમાંથી આ રેલીનું આયોજન કર્યું હતું। શું નામ આપનું? મારું નામ રાણા હેમાક્ષી। આજ હમને રેલી નિકાલા ક્યુંકિ હમ સબકો મેસેજ દેના ચાહતે હૈ કિ હમ સબકો સ્વચ્છ રખના ચાહતે હૈ, હમ પૂરા સંતરામપુર સ્વચ્છ રખના ચાહતે હૈ, હમ ચાહતે હૈ કે હમારે સંતરામપુર મેં રોજ મંત્રી આય, ક્યુંકિ મંત્રી જબ આતે હૈ તબ તભી યે સોસાયટી ઓર સબ ક્લીન હોતા હૈ, તો હમ ચાહતે હૈ કે રોજ મંત્રી આય, ક્યુંકિ અગર મંત્રી નહીં આય તો હમારી સોસાયટી ક્લીન નહીં હોતા, તો હમ ચાહતે હૈ કે જો મંત્રી નહીં આય તો ભી ફિર ભી હમે પૂરા સંતરામપુર સ્વચ્છ રખના ચાહીએ। જ્યારે બાબરામાં ગાંધી જયંતિ નિમિત્તે JBST સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલ તેમજ આજુબાજુના વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી। વિસાવદરમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ નિબંધ સ્પર્ધા, સામાન્ય જ્ઞાન સ્પર્ધા, ગાંધીજીના સ્કેચ તેમજ રંગપૂર્ણ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। આશરે 200 જેટલા શાળાના ભાઈઓ બહેનો દ્વારા ગ્રામ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી વિધિ પટેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા માંડાવડ, પ્રિન્સિપાલ B.A. ડાંગસિયા। આજનો દિવસ ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં સુવર્ણ પાનું છે। ભારતના મહાપુરુષ એવા મહાત્મા ગાંધી આ પાવન ભૂમિ પર અવતર્યા, ગીતાના 2 સિદ્ધાંત સત્ય અને અહિંસાને શસ્ત્ર બનાવી ભારતને ગુલામીની જંજીરમાંથી મુક્ત કર્યા। વિચારો કહેવાવાળા અમુક જ હોય, ગાંધીજીનું જીવન એ જ એનો સંદેશ। જુવાન ડોસલાની ઉપમા પામનાર ગાંધીજી જીવનના અંત સમયમાં પણ જુવાન જ હતા, સત્યના આગ્રહી, સ્વચ્છતાના પૂજારી, નિમિત્તના આગ્રહી, કર્મનિષ્ઠ, જ્ઞાની અને નિખાલસ એવા મહાત્મા ગાંધીએ જીવનની ટોચ પર હતા, જેને સમજવા એ સામાન્ય માણસની ગજા બહારની વાત છે।
ગાંધીજીએ મહાપુરુષની હરોળમાં આવે જે બિરલાઓ સદીઓ પછી અવતરતા હોય છે. ગાંધીજીનું જીવન એટલું પવિત્ર હતું કે તેને કોઈ જ્ઞાતિ જાતિ સંપ્રદાય ધર્મની ભેદરેખા દેખાતી જ નહીં. જીવનને દેશની સેવા ભક્તિમાં ભેળવીને ભારતને વિશ્વના નકશામાં અનોખી ઓળખ આપી. મારું નામ વીરપ્રા તુલસી છે. હું શૈક્ષણિક સંકુલ માંડાવડનો અભ્યાસ કરું છું. આજે અમે ગાંધી જયંતિની ઉજવણી કરી, જેમાં આજનો દિવસ એ ઘણા બધા ઉત્સવોમાંનો સિરમોર ઉત્સવ ગણી શકાય છે. જે મહાપુરુષે આપણને સ્વચ્છતા સત્ય અને સ્વચ્છતા સત્ય વિશે જણાવ્યું, તેને જ્ઞાનપૂર્વક આપણે યાદ કર્યા. અને જે આજે આ સ્કૂલમાં નાના નાના ફૂલકાઓ જે ગાંધીજી બનીને આવ્યા હતા, તેમાં પણ ભવિષ્યના ગાંધીજી દેખા ગાંધીજી હશે એવું માનીને આપણે જે નાના નાના ફૂલકાઓએ જે સ્વચ્છતા દ્વારા અને સ્પીચ દ્વારા જે ગાંધીજીને યાદ કર્યા એનો ખૂબ ખૂબ આભાર. ગાંધીજીના વિચારને આપણે અંતરમાં ઉતારી અને તેને અપનાવવા જોઈએ, એટલે જ આ કાર્યક્રમની સફળતા છે. તથા બગસરામાં તાલુકા કક્ષાએ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી જામકા ગામે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં જામકા પ્રાથમિક શાળાના બાળકો અને ગામના મહાનુભાવો મારફતે વહેલી સવારે રેલી, પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાર્થના કાર્યક્રમ, મહાત્મા ગાંધીજીના વિચારોનું વાંચન, સામૂહિક સ્વચ્છતા સફાઈ કરવામાં આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આજે દેશભરના મહાત્મા ગાંધીજી 150મી જયંતિના ઉજવણીના ભાગરૂપે તાલુકાના તમામ 33 ગામમાં પ્રભાત ફેરી, સર્વધર્મ કાર્ય પ્રાર્થના કાર્યક્રમ તથા મહાનુભાવો દ્વારા સ્વચ્છતા સંદેશનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા લેવલનું આયોજન જામકા ગામે કરવામાં આવ્યું હતું. તેમાં સવારે 7:30 પ્રભાત ફેરી, 8:30 સર્વધર્મ પ્રાર્થના, 8:30 સ્વચ્છતા સંદેશ અને ત્યારબાદ 7:30 મહાનુભાવો દ્વારા સ્વચ્છતાનો સંદેશ અને સામૂહિક સ્વચ્છતા કાર્યક્રમનો યોજવામાં આવ્યો હતો. અને સાથે સાથે ગાંધીજીના જીવનને લગત પુસ્તકોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ધોરાજીમાં ગાંધી જયંતિ દિને તંત્ર જાણે ઘોર નિંદ્રામાં પોડી રહ્યું હોય તેવો માહોલ સર્જાયો હતો. ઠેર ઠેર ગંદકીના થર જોવા મળ્યા હતા. ત્યારે ગાંધીના દેશમાં તંત્ર નિષ્ક્રિય પુરવાર સાબિત થયું હતું. મારું નામ ગંભીરસિંહ વાળા, સામાજિક સેવક. આજ ધોરાજીમાં જે ગાંધીજીની 150મી જન્મ જયંતિ ઉજવાય છે, પણ જે ધોરાજીમાં ગાંધીજીની પ્રતિમા છે એના ઉપર કેટલી માટી જ લાગેલી છે અને જે ગાંધીજીનું ચબુતરા જેવો ઓટો બનાવેલો છે આજ એના ઉપર પણ જે માટીના થર જામેલા છે અને આજ નગરપાલિકાના જે કર્મચારીઓ જે સાફ સફાઈ કરવાની નગરપાલિકાની જવાબદારી છે એ જ કર્મચારીઓ આજ ગાંધીજીને ફૂલહાર અને આટી ચડાવ પણ એ નથી જોતા કે આ પ્રતિમા આગળ પાછળ અને પ્રતિમાની ઉપર કેટલી માટી ચડેલી છે. આપ જોઈ શકો છો કે ગાંધીજીની પ્રતિમા છે એની ડોક પાછળ જ અને આગળ ડોકની કેટલી ઉપર માટી જામેલી છે. રહી નીચેની પ્રતિમાની તો ચારે બાજુ અડધો ઇંચ માટી જામેલી છે, છતાં નગરપાલિકાના કર્મચારીઓને સફાઈવાળાની ધ્યાન નથી આવતું કે આપણે બીજી સફાઈ કરતાં પહેલાં પ્રતિમાની સફાઈ કરી એવી આ ધોરાજીની જનતા ઈચ્છે છે.